હેલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ચેપ્ટર નંબર સિક્સ બજાર અને એની અંદર આપણે શરૂઆત તો પૂર્ણ હરીફાઈ થી કરેલી બરોબર છે પૂર્ણ હરીફાઈ કોને કહેવાય તો કે ભાઈ ઉત્પાદિત વસ્તુની માંગ જે છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય એમાં ઘણા બધા લક્ષણો પણ જોયા હવે આપણે જોવાનું છે ઇજારો એટલે કે મોનોપોલી બરોબર છે વસ્તુ જે છે એ એક જ કંપનીના હાથમાં હોય એને ઈજારા કહેવાય એક જ વ્યક્તિ એવો કે જે શું કરી શકે એવી વસ્તુ બનાવી શકે બીજો કોઈ વ્યક્તિ એવું બનાવી શકતો નથી બરોબર છે એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી બજારમાં બે વિરુદ્ધ દિશામાં અંત બિંદુઓ તરીકે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઈજારાની ચર્ચા છે શુદ્ધ ઈજારા એક કાલ્પનિક

તો આવી ટીવી કોઈ પણ વ્યક્તિ નથી બનાવી શકતું મારી સિવાય એટલે એનો મતલબ કે બજારમાં જેટલા ટીવી જાય છે એ ટીવી બધા મારી કંપનીના છે બરાબર છે કેવી કંપનીના છે મારી કંપનીના છે એટલે આખા બજારની અંદર કોનો અંકુશ રહેશે એ બીનો એટલે જ્યારે વસ્તુનો પુરવઠો જે છે કોઈ એક પેઢીના અંકુશમાં હોય તો એ બજાર જે છે ઈજારો તરીકે ઓળખવામાં આવે છે વસ્તુ એક જ વેચનાર હોય એટલે ઈજારદાર છે પ્રોફેસર વસ્તુનો એક જ વેચનાર હોય એને ઇજારદાર તરીકે ઓળખવામાં આવે છે હવે એના લક્ષણો તો કે આપણે જે વ્યાખ્યા ભણ્યા એ જ એના લક્ષણો આવશે બરોબર છે કે એક જ ઉત્પાદક છે કે વેચનાર એક જ છે પણ ખરીદનારા કયા છે અસંખ્ય

વસ્તુઓનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી હરીફાઈ તો થવાની જ નથી કેમ કે એક જ કંપની એવી છે એવી ટીવી બનાવે છે આ કંપની બરોબર છે એટલે એનો મતલબ કે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે હવે આવી ટીવી મારે બનાવી હોય તો એની કિંમત બજારની અંદર તો કોઈ આવી ટીવી બનાવતું નથી હું એની કિંમત મારી રીતે મૂકીશ વધારે મૂકી તો વધારે થોડોક નફો મેળવીને મૂકીએ તો થોડોક નફો મેળવીને એટલે કે આમ ઉત્પાદક ડે ઉત્પાદક જે છે એ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર કરી શકતી હોવાથી તેને કિંમત નક્કી કરનાર અથવા તો પ્રાઇસ મેકર તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે એની પાસે એવી વસ્તુ છે જે બજારમાં એ એક જ વ્યક્તિ શું કરે છે વેચાણ કરે છે એટલે એ ધારે એટલી એ કિંમત નક્કી કરી શકે ને શું કરી શકે કિંમત નક્કી કરે એટલા માટે એને પ્રાઇસ મેકર તરીકે ઓળખવામાં આવે અને બજારની અંદર તમે જુઓ તો ખરીદનારા અસંખ્ય છે એટલે એટલે એક જ ખરીદનારાનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે ઇજારામાં હરીફાઈ ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો વચ્ચે જોવા મળે છે આમ ખરીદનારા વસ્તુની કિંમત પર અસર પાડી શકે નહીં ગ્રાહક કોઈ પણ જાતની કિંમત ઉપર અસર નહીં પાડી શકે એને એ સેકન્ડ છે નજીકની અવેજી વસ્તુનો અભાવ

એટલે આવી કોઈ સમાનતા નજીકનો અભાવ જ છે ભાઈ વસ્તુ આવી બનતી જ નથી અવેજી છે જ નહીં સમાનતા ધરાવતી નથી પણ વાસ્તવમાં શુદ્ધ ઈજારો કાલ્પનિક હોય તેવું અસ્તિત્વ જણાતું નથી વ્યવહારમાં કેવો છે આ અશુદ્ધ ઈજારો છે એટલા માટે તમે કહી શકો કે નજીકની અવેજી વસ્તુનો શું છે અહીંયા અભાવ છે એટલે કે તેની દૂરની અવેજી વસ્તુ હોવાની શક્યતા હોય છે કેવી રીતે તો કે એક્ઝામ્પલથી આપણે સમજીએ રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખ આરક્ષિત ટિકિટ ઉપલબ્ધ ન હોય તો નજીકની અવેજી બીજી એટલે કે બીજી કોઈ રેલવે ટિકિટ મળી શકતી નથી બરાબર છે એટલે એમ કહેવામાં આવે કે રેલવેની કોઈ એક જ ચોક્કસ કે તારીખની જે ટિકિટ ન ઉપલબ્ધ હોય તો નજીકની કે બીજી કોઈ પણ રેલવે ટિકિટમાં એ મળી શકવાનું નથી આવી કોઈ કંપની તમારી અસ્તિત્વમાં છે નહીં કેમ કે ઓલરેડી શું છે તમને ટિકિટ તો કોઈ ઉપલબ્ધ જ નથી તો બીજી ક્યાંથી મળવાની જ્યારે તે ચોક્કસ સમય અને તારીખ મુસાફરી કરવી ફરજિયાત હોય તો રેલવે દૂરથી અવેજી રૂપે વીમા સેવા એટલે કે વીમાની સેવા કે અન્ય વાહન વ્યવહારનો ઉપયોગ બસ બસ બરોબર છે છે એસટી કે 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 જે બીઆરટીએસ વિમાન એ પણ શું કરી કરી શકે શકે યુઝ એટલે નજીકની અવેજી સેવાનો પણ એ ઉપયોગ કરી શકે નવી પેઢીઓ પ્રવેશ પર અંકુશ નવી પેઢી પ્રવેશ કરી શકતી જ નથી કેમકે ઇજારો એક જ વ્યક્તિ પાસે છે

હવે આવા સંજોગમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી કિંમત ઉપર કાબૂ ધરાવે છે અને ખૂબ જ અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે અને ઇજારા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ થાય એટલે પેઢી અસામાન્ય નફાથી આકર્ષાય ઉદ્યોગમાં પ્રવેશ પ્રવેશી શકતી નથી કારણ કે ઈજાદાર જે છે એ કુદરતી કાયદાકીય કે અનુભવથી કે આવડત આ બધા જે પાસાઓ જે છે એના દ્વારા પેઢીઓ પ્રવેશે શું કરે છે અવરોધ છે એટલે ઈજારાવાળા બજારમાં પેઢીઓ પ્રવેશ કરી શકતી નથી આ એક જ એવું બજાર છે જેમાં પેઢીઓ શું કરી શકતી નથી પ્રવેશ કરી શકતી નથી એટલે ઈજારાવાળા બજારમાં પેઢીઓ પ્રવેશ કરી શકે નહીં ચોથો પોઈન્ટ છે કિંમત ઉપર કાબુ અથવા વેચાણ ઉપર કાબુ કેમ કે ઈજારદાર એક જ વસ્તુ બનાવે છે બજારની અંદર પણ એ એક જ વસ્તુ છે એની સિવાય કોઈ વસ્તુ બીજા પાસે બની શકતી નથી એટલે જેટલા કિંમત રાખી પોતાનો નફો વધારી શકે એટલે ઈજારાવાળા બજારમાં ઈજારદાર મહત્તમ નફાથી વસ્તુનો પુરવઠો પર સંપૂર્ણ કાબુ ધરાવે છે પરંતુ ઈજારદાર એક સાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબુ મેળવી શકતો નથી એટલે કે એનો અર્થ શું થાય કે ઈજારદાર વસ્તુની કિંમત ઊંચી નક્કી કરવા માંગતો હોય તો બજારમાં વસ્તુનું ઓછું વેચાણ થશે અને જો વેચાણ વધારવા માંગતો હોય તો વસ્તુની કિંમત નીચી કરવી પડે એટલે આમ કિંમત અને વેચાણ રૂપી એક સમયે આરુઢ થઈ શકતો નથી એટલે કે સાથે ચાલી શકતા નથી બરોબર છે કાં તો ઊંચી કિંમત લઈને વધુ વેચાણ કરવું જોઈએ બરોબર છે ઇજારો માટે એ શું છે શક્ય નથી એટલે ઊંચી કિંમતે તમારે વધુ વધુ વેચાણ કરવું તો ઈજારામાં શક્ય નથી કાં તો તમે નીચી કિંમતે વધારે વેચાણ કરો કાં તો તમારે ઊંચી કિંમતે ઓછું વેચાણ કરવું એ જ રીતે જે પ્રાપ્ત થયો નફાનું વેચાણ થયું એટલે એમાંથી અસામાન્ય નફો તો તો કે કે ઈજારાવાળા બજારમાં ઉત્પાદક વેચનાર એક જ છે નવી પેઢી ભાઈ પ્રવેશ કરી શકતી નથી પ્રવેશ બંધ છે હવે ઈજારામાં ટૂંકા ગાળા તેમજ લાંબા ગાળાના કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિ જે છે એ લાભદાયી છે અહીં વસ્તુ વેચનાર જે છે કિંમત ઊંચી રાખી શકતો હોય તો એની સરેરાશ ખર્ચની ઊંચી કિંમત રાખી નફો એ શું કરી શકે સારો મેળવી શકે છે જેટલો ખર્ચો થાય એના કરતાં એ એ વસ્તુની કિંમત રીતે મૂકે કે એને નફો પ્રાપ્ત થાય બરોબર છે એના પછી કિંમત ભેદભાવ તો કે ઈજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનાર હોવાથી હરીફાઈનું તત્વ અહીંયા જોવા મળતું નથી ઈજારા ઘણી વખત તકનો લાભ લેવા જુદી જુદી કિંમતે શું કરે છે વસૂલ કરે છે વસ્તુઓ અથવા જુદી જુદી ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલ કરી શકે છે એટલે સરવાળા કિંમત ભેદભાવ નીતિ શું છે અહીંયા ઉપયોગી છે જેમ કે ડાક્ટર ડૉક્ટર જે છે જેવી બીમારી એટલી એની ફી લેવામાં આવે એટલે કે એની પરિસ્થિતિ પ્રમાણે શું લેશે વ્યક્તિઓ પાસેથી બધી વસ્તુઓ ખરીદશે એટલે કે સોરી બધી વ્યક્તિઓ પાસેથી શું કરશે કે જેવી બીમારી એવા ભાવ એની પાસેથી લેશે એટલે અહીંયા ઈજારો જે છે એ પેઢી એજ શું થશે ઉદ્યોગ થશે તમને પૂછાય કે ઈજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે સમજાવો તો શું આવશે વાસ્તવમાં પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ જ્યાં જ્યારે ઉદ્યોગો શું થશે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતા પેઢીઓનો સમૂહ બરોબર છે પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ અને ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ પરંતુ બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ વાસ્તવમાં પેઢી છે અથવા આવા ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ એક શું છે પેઢી જ ગણવામાં આવે છે કેમ કે એક ઈજારો છે એક જ વ્યક્તિ વેચનાર છે અને એક જ ઉત્પાદક છે એટલે વાસ્તવમાં એ પેઢી તમે ગણી શકો એટલા માટે ઇજારા વાળા બજારમાં પેઢી તે શું બને છે ઉદ્યોગ બને છે જય હિન્દ જય ભારત